नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વાંસદા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામની જયંતિ નિમિત્તે મીટિંગ યોજાઈ. બ્રહ્મ સમાજની વાડી ઉપર શનિવારના રોજ હવન, શોભાયાત્રા અને અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે. વાંસદા તાલુકામાં રહેતા સમસ્ત બ્રહ્મ સમાજના પરિવારોની સમાજ સંગઠનની મીટિંગ બ્રહ્મ સમાજના હોલ ખાતે ગુરુવારે રાત્રે મળી હતી, જેમાં એક સમિતિની રચના કરવામાં આવી હતી અને શનિવારના રોજ પરશુરામ જયંતિની ઉજવણી અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. સાથે જ મહાપ્રસાદીના આયોજનનો લાભ લેશે અને સમગ્ર બ્રહ્મ સમાજ આ કાર્યક્રમમાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ આગેવાનોએ પણ અપીલ કરી હતી. વાંસિયા તળાવ પ્રાથમિક શાળાના બાળકોને દાતા તરફથી ગણવેશ અને બેગ આપવામાં આવ્યા. તારીખ 21/4/2023 એટલે કે આજ રોજ વાંસિયા તળાવ પ્રાથમિક શાળાના ધોરણ 8ના બાળકોનો વિદાય સન્માન સમારંભ યોજાયો, જેમાં શાળાના ભૂતપૂર્વ આચાર્ય જીવન સંધ્યા પરિવાર ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી તેમજ કૃષ્ણપુર સમાજસેવી લેખક હાલ અમેરિકા સ્થાયી એવા દેવજીભાઈ ટંડેલ તરફથી શાળાના તમામ બાળકોને એક જોડી ગણવેશ અને ધોરણ 8ના બાળકોને બેગ આપવામાં આવ્યા, જેનું વિતરણ આજ રોજ વિદાય સન્માન સમારંભમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ આનંદીબેન આર પટેલ, કેળવણી નિરીક્ષક વાંસદા શિક્ષક બાબલાભાઈ આર પટેલમાં સરપંચ મહેશભાઈ ડી પટેલ, સરપંચ જયશ્રીબેન તેમજ પિંટીબેન નૈનાબેનના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ધોરણ 8ના બાળકો દ્વારા પોતાના સ્મરણો વ્યક્ત કરવામાં આવ્યા હતા. નવસારીમાં રખડતા સ્વર્ણનો આતંક યથાવત. જલાલપુરના એરુ ખાતે આવેલા અવધ રેસિડેન્સી ખાતે એક યુવાન પર રખડતા સ્વર્ણોએ કર્યો હુમલો. પોતાના દીકરા માટે આઈસ્ક્રીમ લેવા જઈ રહેલા અલ્પેશ સાવલિયા પર 5-6 સ્વર્ણોએ હુમલો કર્યો હતો અને હુમલો કરતા અલ્પેશ સાવલિયાને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં પણ નવસારીમાં વિવિધ જગ્યાઓ પર સ્વર્ણ દ્વારા લોકો પર હુમલો કરવાની ઘટના સામે આવી રહી હતી, ત્યારે રખડતા સ્વર્ણને લઈને તંત્ર જલ્દી કોઈ પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે. રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા કરિયર ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઇવનો વિશેષ અહેવાલ. નિરાલી કેન્સર હોસ્પિટલ. ઓપન ધ ડોર્સ ટુ અ ન્યુ વર્લ્ડ ઓફ હોપ એન્ડ એશ્યોરન્સ. કમ્પ્લીટ કેન્સર કેર. Advanced, affordable, accessible, state-of-the-art diagnostic and treatment center, radiation oncology, surgical oncology, medical oncology, patient care, driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC, set up by the Nirali Memorial Medical Trust, founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Lawson & Toubro. Nirali Cancer Hospital, complete cancer care.
અમલસાડની છાપરા પ્રાથમિક શાળાને દાતાઓ તરફથી શૈક્ષણિક કિટ્સનું વિતરણ અને સ્માર્ટ બોર્ડ શાળાને અર્પણ કરાયું. ત્યારે અમલસાડના કાંઠા વિસ્તારના ગામો પૈકી છાપરા પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ શાળાને સ્માર્ટ બોર્ડ સાથેના સ્માર્ટ ક્લાસનું અર્પણ વિધિ કરાઈ હતી. ધોરણ 8ના વિદ્યાર્થીઓ માધ્યમિક શાળામાં જલવંત સફળતા મળે તે માટે શુભેચ્છાઓ સાથે વક્તાઓએ વિદ્યાર્થીઓને શિસ્ત જાળવવા, અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવા અને રોજે રોજનું લેસન કરી ઉજ્જવળ ભાવિ બનાવવા અનુરોધ પણ કર્યો હતો. સાથે જ છાપર ગામના સરપંચ રવિન્દ્ર પટેલ, શાળા વિકાસ સમિતિના ચેરમેન શંકરભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ હિનલબેન પટેલ, સભ્યો અને વાલીઓએ હાજરી આપી હતી. ગણદેવી તાલુકાના ધકવાડા ગામની કપડાઈ ખાડીના પુલ નજીક રસ્તો ઓળંગતા અજગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. ગણદેવી બિલીમોરા રોડ પર ધકવાડા ગામની કપડાઈ ખાડી પર આવેલ પુલિયા નજીક રસ્તો ઓળંગી રહેવા મહાકાય અજગર દેખાતા તેનો વિડીયો વાયરલ થતા રોડની બાજુમાં આવેલ વસાહતમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. સામાન્ય રીતે જાહેર અવરજવરના રસ્તા પર અજગર જેવા મહાકાય સર્પો જોવા મળતા નથી, પરંતુ પર્યાવરણના વિનાશ સામે જંગલી પ્રાણીઓમાં ખોરાકની અછત વર્તાતી હોય એવું લાગી રહ્યું છે. કેટલાક વડીલોના કહેવા પ્રમાણે હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીના કારણે દરમાં રહેતા સાપો અસહ્ય ગરમીથી પરેશાન દરમાંથી બહાર નીકળી આવે છે અને ખોરાકની શોધ કરતા સર્પો લોકોની નજરે ચડતા હોય છે. ત્યારે ખરેખર અસહ્ય ગરમી અને તપેલી જમીનના બફારાના કારણે દરમાં રહેતા સાપો બહાર નીકળતા હોય છે. તો હાલની ગરમીમાં સાપ જેવા જીવો સામાન્ય કરતાં પણ વધુ પ્રમાણમાં નજરે ચડી શકવાની શક્યતા વધી રહી છે. ત્યારે કપડાઈ ખાડીના પુલિયા પાસે ગણદેવી બિલીમોરા રોડ પર દેખાયેલો અજગર 10-12 ફૂટ લાંબો અને 20-12 કિલોનો હોવાની શક્યતા વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન નવસારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. નવસારીમાં આવેલા વિઠ્ઠલવાડીની સામે જીબી પાસે જે ગંદકી થઈ રહી છે તેના કારણે ત્યાં રહેતા લોકોને ગંદકીના લીધે હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યાં રહેતા રહેવાસી લોકોએ નગરપાલિકામાં આ અંગે અરજી પણ કરી હતી, છતાં પણ આજ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અને હજુ પણ ત્યાં રોજ લોકો આવે છે અને રોજ કચરો નાખી જાય છે, જેથી સ્વચ્છતા જળવાતી નથી અને ત્યાંના રહેવાસીઓએ દિવાલો પર લખ્યા છતાં પણ તેનું પાલન કોઈ કરતું નથી અને આજે પણ લોકો ત્યાં આવીને કચરો નાખી જતા હોય છે. ત્યારે સ્વચ્છતા જાળવવામાં આવશે કે નહીં, કે જીબી દ્વારા તો કે નગરપાલિકા દ્વારા કંઈ કરવામાં આવશે કે નહીં, એવી લોકોના સવાલો ઉઠી રહ્યા છે. નવસારીમાં નાણાં ધીરનારનો ધંધો કરનારા વિરુદ્ધ ધાક ધમકી તેમજ માનસિક ત્રાસ તથા ખોટા કેસોમાં ફસાવવાની ફરિયાદ. નવસારીના આશાનગર ખાતે પ્રિન્સ એપાર્ટમેન્ટમાં રહેતા 51 વર્ષીય વિધવા મહિલા વનિતાબેન જયેશભાઈ મહેતાએ નવસારીના તિગરાવાડી વિસ્તારમાં આવેલ શિવ પાર્વતી સોસાયટીમાં રહેતા મનોજ રમણભાઈ ગાંધી પાસે ₹2.5 લાખ વ્યાજે લીધા હતા. મનોજ ગાંધીએ તેમને ઊંચા અવાજે આ નાણાં આપી તેના બદલામાં વનિતાબેન પાસે તેમની પુત્રીનો ડાયમંડ સેટ તથા બુટ્ટીનો સેટ લઈ લીધો હતો, તેમજ 7% દરે માસિક ₹9,000 પ્રમાણે ₹2.5 લાખ જેટલી રકમ વસૂલી હોવા છતાં પણ પૈસા આપવામાં વિલંબ થતાં મનોજ ગાંધી તેમને ફોન કરીને ગાળો આપવા સાથે વનિતાબેનની પુત્રી કામ અર્થે જતી હોય ત્યારે તેને રસ્તા વચ્ચે અટકાવીને નાણાં માટે ધાક ધમકી આપતો હતો અને ₹2.60 લાખની રકમ ભરીને ચેક બાઉન્સ કરાવી વનિતાબેન સામે ચેક બાઉન્સની ફરિયાદ દાખલ કરી મનોજ ગાંધી તેમને અવરનવર માનસિક ત્રાસ આપવાની ફરિયાદ વનિતાબેને નવસારી ટાઉન પોલીસમાં નોંધાવી હતી અને નવસારી ટાઉન પોલીસે મનોજ ગાંધી વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરનાર કરનાર બાબત અધિનિયમ 211ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે નવસારી ટાઉન પોલીસના PI KA ચૌધરી અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ચીખલીના રાનકુવા નજીક કાર અડફેટે બાઇક ચાલકને ગંભીર ઈજા.
ડાંગના વઘઈ તાલુકાના બોરપાડા ખાતે રહેતા 60 વર્ષીય ખેડૂત ચિંટુભાઈ ધર્માભાઈ ઘાટાળનો 35 વર્ષીય પુત્ર રામસિંહભાઈ ગત 19 એપ્રિલે રાનકુવા સુરખાઈ માર્ગ પર પોતાની મોટરસાયકલ GJ30B1042 લઈને પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન રાનકુવા નજીક થોમસ ટાયરની દુકાન સામે એક મારુતિ ઇકો કારના ચાલકે તેને પાછળથી અડફેટે લઈને ટક્કર મારતા નીચે પટકાયેલા રામસિંહભાઈને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે ભોગ બનનારના પિતા ચિંટુભાઈએ ચીખલી પોલીસમાં અજાણ્યા ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ઇકો કાર ચાલકના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI MK ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરનારા ગેજ ગામના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ. ત્યારે ચીખલી તાલુકાના ગેજ ગામે વાંઝરી ફળિયામાં રહેતા 23 વર્ષીય કેવિન કમલેશ પટેલે ગત તારીખ 18 એપ્રિલની રાત્રે પોતાના ઘરે જ કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેના પરિવારજનોએ તેને સારવાર માટે પ્રથમ ડુંગરીની ડોક્ટર વૈદ્ય હોસ્પિટલમાં દાખલ કરાવી ત્યાંથી વધુ સારવાર માટે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો, જ્યાં 20 એપ્રિલે રાત્રે 3 વાગ્યે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા હોસ્પિટલના મહિલા તબીબ ડોક્ટર રશીલાબેને આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના PSI જેવી ચાવડા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 35.0 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95%, જ્યારે સાંજે 44% રહ્યું હતું. હવાની ગતિ 5.5 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. કોરોનાની વાત કરીએ તો આજ રોજ નવસારી જિલ્લામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે 4 વ્યક્તિઓએ કોરોનાને માત આપીને તેઓ ઘરે પરત ફર્યા છે અને હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 14 સુધી પહોંચી છે. ત્યારે ફરી એકવાર કોરોનાએ નવસારી જિલ્લામાં દસ્તક આપી છે. અવારનવાર 1 થી 2 તેથી 3 થી 5 કેસોનો પણ વધારો જોવા રોજબરોજ મળી રહ્યો છે. તો આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.